સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીના મોડાસાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. ખેડૂતોએ ઘઉંના ટેકાના ભાવ ન મળતા રોષ વ્યક્ત કર્યો અને ખેડૂતોએ હોબાળો કર્યો. ખેડૂતોએ ઘઉંની હરાજી અટકાવી છે. મહત્વનું છે કે સરકારે ઘઉંના ટેકાના ભાવ નક્કી કરાયા છે અને સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ 347 રૂપિયા નક્કી કરાયો છે, ત્યારે મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 310 રૂપિયા ભાવ આપવામાં આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે. ત્યારે હવે માર્કેટિંગ યાર્ડ તંત્રે ખેડૂતોને સમજાવટનો પ્રયાસ પણ શરૂ કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે, ઘઉંના ટેકાના યોગ્ય ભાવ નથી મળતા, શું માંગણી છે ખેડૂતોની, શા માટે ભાવ ખેડૂતોને નથી આપવામાં આવી રહ્યા? ચોક્કસપણે મનીષા, આ છેલ્લા 7 દિવસમાં બીજી વાર મોડાસામાં એક ચિંતીમાં ઘઉંના ટેકાના ભાવે ખેડૂતો વિશ્વાસ એમને બીજી વાર માર્કેટ બંધ કરાવ્યું છે. આજે જેવી હરાજી શરૂ થતા સરકાર દ્વારા 347 રૂપિયા ટેકાના ભાવે ખેડૂતોના ઘઉં ખરીદવાનો પરિપત્ર બહાર કર્યું છે અને દરેક એપીએમસીમાં મોકલાવવામાં આવશે. તે છતાં પણ આજે 310 રૂપિયાથી હરાજી શરૂ થતા ખેડૂતો વિજયા હતા, હરાજી બંધ કરાવી હતી, હોબાળો વસાવ્યો હતો અને માર્કેટના બંને ગેટને તાળા મારી અને પોતાની માંગ એક જ હતી કે ખેડૂતોને પૂરતા ભાવ આપવામાં આવે, 347 રૂપિયાથી હરાજી શરૂ કરવામાં આવે, નહીં તો હરાજી શરૂ થવા દેવામાં નહીં આવે. આખરે પોલીસ અને માર્કેટના 47 વચમાં પડી અને સમાધાન કરવાનો હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખેડૂત પોતાની એક જ માંગ ઉપર છે કે રાત દિવસ મહેનત કરી મહાપૂરો પાક થયો છે, જયારે વેચવા માટે આપણે સરકારે પણ જાહેરાત કરી છે 300 રૂપિયાથી એની ખરીદી કરવામાં આવે, તે છતાં ન થતા આખરે ખેડૂતોએ આથી હોબાળો મચાવ્યો. આભાર તસ્લીમ આપનો માહિતી આપવા માટે.